સચિવ વિજ્ઞાનના ચેપ્ટર નંબર 1 સચિવ વિશ્વ આજે આપણે પઢીએ કરીએ. આજે આપણે જોવાના છે સચિવ વિશ્વમાં કેટલી કક્ષાઓ આપણે જોતા હતા એમાં આપણે જાતિ જોઈ ગયા હતા. હવે આજે આપણે જોવાના છે ગ્રહ જાતિ. ગ્રહ જાતિનો ઘણો સમાવેશ થયો. તો નજીકનો સંબંધ ધરાવતી જાતિઓનું જૂથનો સમાવેશ થશે. નજીકનો સંબંધ ધરાવતી જે જાતિઓ છે એ જાતિઓ ભેગી મળે અને એનો સમાવેશ થાય છે પ્રજાતિમાં. અને આ પ્રજાતિ જે છે એ પ્રજાતિ એ બીજી કોઈ પ્રજાતિની જાતિ કરતા સરખા લક્ષણો ધરાવે છે. એટલે આ જે જાતિનું જૂથ જે જોવા મળશે એમાં આપણને સરખા લક્ષણો જોવા મળશે. ઉદાહરણ લઈએ તો રીંગણ અને બટાકા, બરાબર આપણા દૂધ કેવા હતા રીંગણ અને બટાકા, એનો પ્રજાતિ કઈ છે સોલેનમ. કારણ કે રીંગણનું નામ છે સોલેનમ માઇગ્રામ માઇગ્રેનમ, બટાકાનું નામ છે સોલેનમ ટ્યુબરોસમ, બરાબર. એટલે બંનેમાં સોલેનમ પ્રજાતિ સમાન લક્ષણ અમુક લક્ષણોની સમાનતાને આધારે એમને એક જ પ્રજાતિ સોલેનમમાં સમાવેશિત કરી છે. એવી જ રીતે પ્રાણીઓની વાત કરીએ તો સિંહ દીપડો અને વાઘ જે છે એ બધા જ સમાન લક્ષણ ધરાવતા એક જ પ્રજાતિ કઈ પેન્થેરા પેન્થેરા પ્રજાતિમાં સમાવેશિત થાય છે. અને આગળ આપણે જોઈ ગયા કે આ પ્રજાતિ બીજી પ્રજાતિ કરતા જે જાતિ ધરાવે એ બનતા સરખા લક્ષણો ધરાવેલા પેન્થેરા જાતિ જે છે બરાબર એ બિલાડી પ્રજાતિ જે છે એ છે ફેલિસ. એટલે બિલાડીની જે ફેલિસ પ્રજાતિ છે તેના કરતા જુદી હોય છે. પેન્થેરા પ્રજાતિ જુદી છે અને ફેલિસ પ્રજાતિ જુદી છે, બરાબર. આ આપણે પ્રજાતિ વિશે જોયું કે નજીકનો સંબંધ ધરાવતી જાતિઓ ભેગી મળશે ત્યારે એનો સમાવેશ પ્રજાતિમાં થશે. હવે એની આગળ આપણે જોઈએ પ્રજાતિ પછી બીજું એક પક્ષ આવે છે તે છે આપણું કુળ. કુળમાં કોનો સમાવેશ થાય તો કુળ જે છે એમાં ઓછા સમાન લક્ષણો સાથેના પ્રજાતિનું જૂથ એનો સમાવેશ છે, બરાબર. પ્રજાતિનું જૂથ પણ કેવા હશે ઓછા સમાન, થોડા ઘણા ડિફરન્સ પણ જોવા મળશે એમાં, સમાન લક્ષણોની સંખ્યા ઓછી હશે. એમાં ઓછા સમાન લક્ષણો ધરાવતી જે પ્રજાતિઓ છે એ પ્રજાતિઓ ભેગી મળીને કુળનું નિર્માણ કરે છે, એટલે કુળમાં પ્રજાતિનું જૂથ હશે, બરાબર. હવે આગળ જોઈએ એના પછી તો આ કુળ જે છે એ કુળનું વર્ગીકરણ કોને આધારે કરવામાં આવે તો પ્રજનની લક્ષણ, બરાબર. પ્રજનની લક્ષણો જે છે એના આધારે વર્ગીકરણ કરવામાં આવેલું છે. વાનસ્પતિક લક્ષણો અને પ્રજનની લક્ષણો જે હોય એને આધારે વર્ગીકરણ કરવામાં આવેલું છે કુળનું. પ્રજાતિઓ છે બરાબર. અને એ પ્રજાતિઓ સોલેનેસી કુળમાં
સમાવેશ થાય છે, એટલે કે આ પ્રજાતિઓ જે છે એ ભેગી મળી એટલે કુળ બનાવ્યું. કયું? સોલેન્સ. એ જ રીતે પ્રાણીઓમાં જોઈએ તો સિંહ, દીપડો, બાઘ એ પેન્થેરા પ્રજાતિ ધરાવે અને બિલાડી જે છે એ કલિસ પ્રજાતિ ધરાવે. એટલે પેન્થેરા અને કલિસની જે પ્રજાતિ છે એને કલિસ કુળમાં મૂકવામાં આવી છે, એમાં થોડી લક્ષણોમાં આપણને સમાનતા જોવા મળે. બરાબર. હવે આગળ આપણે જે જોવું છે કે બિલાડી માટે કલિસ કુળ છે, સોરી કલિસ પ્રજાતિ છે. બિલાડી અને કૂતરાની વાત કરીએ તો થોડા ઘણા લક્ષણ આપણને સમાન જોવા મળશે અને કેટલીક ભિન્નતા પણ જોવા મળશે. એટલે બિલાડી અને કૂતરાને અલગ અલગ કુળ આપેલું છે. બિલાડી માટેનું કુળ જે છે એ છે ફેલિક્સ પ્રજાતિ, એટલે આપણે કયું કુળ? ફેલિડી કુળ. જ્યારે કૂતરા માટેનું કુળ છે એ કેનિડી કુળ છે. બરાબર. ફેલિડી અને કેનિડી ભલે થોડા સમાન લક્ષણો ધરાવતા હશે પણ થોડીક ભિન્નતાઓને કારણે એમને જુદી જુદી કુળ આપવામાં આવેલી છે, જેમાં બિલાડીની કલિસ પ્રજાતિ માટે પલેડી કુળ અને કૂતરા માટે કેનેડી કુળ આપવામાં આવેલ છે. હવે આગળ જોઈએ એના પછી આપણે બીજી કક્ષા આવશે ગોત્ર.
की रचना के लिए देखा जाइए। नजीकना संबंधित जो गोत्र है ये गोत्र नो समावेश वर्गमान है। નજીકના સંબંધિત ગોત્ર જે હશે એ ગોત્રનો સમાવેશ થવાનો થશે વર્ગમાં, જેમ કે આપણે જોઈએ ઉદાહરણમાં, ઉદાહરણ તરીકે આપણે માનવનું સોરી ગોત્ર જોઈએ, માનવમાં આવશે ગોરિલા, ચિંપાંજી, ગિબ્બન, બરાબર, એનું ગોત્ર છે પ્રાઇમેટા, બરાબર, પ્રાઇમેટા ગોત્રમાં સમાવેશ થાય, અને એની સાથે સાથે આવશે વાઘ, કૂતરા અને બિલાડી, બરાબર, એનું ગોત્ર કયું આપણે જોયું કાર્નિવોર, બરાબર, આ થઈ ગયું ગોત્ર, અને આ બે ગોત્ર છે બરાબર એમાં સમાન લક્ષણોને આધારે એનો વર્ગ સસ્તન વર્ગમાં સમાવેશ થાય। નજીકનો સંબંધ ધરાવતા ગોત્ર જેમ કે ગોરિલા, ચિંપાંજી, ગિબ્બન જેવા જે વાનરો છે એનો પ્રાઇમેટા ગોત્રમાં સમાવેશ થશે, એ જે વાઘ, કૂતરા, બિલાડા એ જે છે એનો કાર્નિવોરા ગોત્રમાં સમાવેશ થશે, અને આ બંને ગોત્ર સસ્તન વર્ગમાં સમાવેશિત થાય છે, અને આ સસ્તન વર્ગમાં આ સિવાય ઘણા બધા બીજા ગોત્રનો પણ સમાવેશ થયેલો હોય છે। હવે આપણે બીજી કક્ષા જોઈએ, આપણે જોઈએ વર્ગ વિશે, બરાબર, વર્ગ પછી આપણો આવશે સમુદાય અથવા તો વિભાગ, અને સમુદાય અથવા તો વિભાગ કહેવામાં આવે છે એ જોઈએ। તો આપણે સસ્તન વર્ગની વાત કરી છે બરાબર, અને આગળ આપણે વર્ગ જોઈ ગયા સસ્તન, તો સસ્તન વર્ગની સાથે સાથે એમાં આપણે મત્સ્ય, વિહંગ, ઉભયજીવી જે વર્ગો છે એ વર્ગોને આના વર્ગ પછીની જે ઉચ્ચ કક્ષા છે સમુદાય કહેવામાં આવશે, સમુદાયમાં સમાવેશ કરવામાં વિભાગ તરીકે, બરાબર, પ્રાણીઓ માટે વર્ગો પ્રાણીઓના
ભેગા મળીને વિભાગની રચના કરશે. બરાબર. આના પછી આપણે બીજી સૃષ્ટિ, સોરી બીજું આપણે એનું કક્ષા જોઈએ, ઉચ્ચ કક્ષાની વાત કરીએ તો બીજી કક્ષા આના પછી આવશે સૃષ્ટિ, જે સૌથી ઉચ્ચ કક્ષા તરીકે ઓળખાય છે. સૌથી નીચી કક્ષા આપણે જોઈ કઈ જાતિ, અને આ છે આપણી સૌથી ઉચ્ચ કક્ષા. બરાબર, સૌથી ઉચ્ચ કક્ષા. હવે આપણે પ્રાણીઓની વાત કરીએ તો પ્રાણીઓ જે છે, બરાબર, પ્રાણીઓના વર્ગીકરણ અભ્યાસ સમાન લક્ષણ ધરાવતા બધા જ પ્રાણીઓ જે છે એ પ્રાણીઓના સમુદાય એના પછીની ઉચ્ચ કક્ષા સૃષ્ટિમાં સમાવેશિત હોય છે. એટલે બધા જ પ્રાણીઓ કઈ સૃષ્ટિમાં આવશે તો પ્રાણી સૃષ્ટિમાં સમાવેશિત થાય છે. બરાબર, પ્રાણીઓ સમાન લક્ષણ ધરાવતા જે પ્રાણીઓ હશે એ બધા જ પ્રાણીઓ એનો આપણે શું જોયું, સમુદાય. એટલે બધા જ પ્રાણીઓનો સમુદાય, બરાબર, એ પ્રાણી સૃષ્ટિમાં સમાવેશિત હશે. જ્યારે વનસ્પતિ સૃષ્ટિની વાત કરીએ, વનસ્પતિના વર્ગીકરણની વાત કરીએ તો વનસ્પતિ વર્ગીકરણમાં બધી જ વનસ્પતિઓનો વિભાગ, બધી જ વનસ્પતિઓના વિભાગ, એનું વનસ્પતિ સૃષ્ટિમાં સમાવેશ થાય છે. આપણે કક્ષા જોઈએ વર્ગીકરણની તો સૌથી નીચી કક્ષા આપણે કઈ જોઈ, જાતિ. જાતિની ઉપર કક્ષા કઈ આવે, પ્રજાતિ. બીજા નંબરની કક્ષા, બરાબર, પ્રજાતિ. પછી આપણે શું જોયું, કુળ. કુળ પછી આપણે જોયું ગોત્ર. ગોત્ર પછી આપણે જોયો વર્ગ. વર્ગ પછી આપણે જોયો સમુદાય અથવા તો વિભાગ, અને સૌથી ઉપર આપણે જોયું સૃષ્ટિ. બરાબર, એટલે આપણે ચડતર ક્રમમાં ગોઠવેલું છે અહીંયા વર્ગીકરણની કક્ષાઓને. શું કહેવામાં આવશે, વર્ગીકરણની કક્ષાઓ જે કેવી છે, ચડતર ક્રમમાં ગોઠવેલી છે. અને આ કક્ષાઓમાં પ્રાણીઓ જે મૂકવામાં આવે છે એ કેવી રીતે કરવામાં આવે એના પણ આપણે, એના વિશે પણ આપણે માહિતી જોઈએ. પણ તે પહેલા આમાં જે આ જે બધી કક્ષાઓ છે એ કક્ષાઓને સરળતાથી સમજવા માટે વૈજ્ઞાનિકોએ એની ઉપકક્ષાઓ પણ દર્શાવેલી છે કે જેથી સમજવામાં સરળતા રહે. થોડા લક્ષણો જે સમાન હોય અસમાન હોય એને આધારે ઉપકક્ષામાં વહેંચણી કરવામાં આવે. હવે આ બધી જ કક્ષાઓમાં પ્રાણીઓને કેવી રીતે ઉમેરવામાં આવે છે એ જોઈએ. તો આપણે એમાં જોઈએ, જેમ જાતિથી સૃષ્ટિ તરફ જઈશું ને તેમ જે સમાન લક્ષણો છે એ સમાન લક્ષણોની સંખ્યા ઘટતી જશે. બરાબર, એટલે જેમ આપણે જાતિથી ચડતરમાં જઈએ, જાતિથી સૃષ્ટિ તરફ જઈએ તો સમાન લક્ષણોની સંખ્યા ઘટતી જશે. જ્યારે સૃષ્ટિથી પ્રજાતિ જાતિ તરફ આવીએ તેમ સમાન લક્ષણોની સંખ્યા વધતી જાય છે. બરાબર, આને આધારે